ચલો બેટા, આપણે પેજ નંબર 124 પરના જે દાખલા છે એ તો તમે કાલે નોટમાં પૂરા કર્યા હશે. હવે આપણે આગળ જોઈએ કે આ પાઠની અંદર એક ધ્રુવ નામનો છોકરો છે, એ દરિયાની નજીક રહે છે. તો દરિયામાં શું મળે? તો છીપલા મળે છે. તો એને થયું કે હું મારા ત્રણ મિત્રો માટે એક છીપલાની માળા બનાવું. હવે એને છીપલા કેટલા ભેગા કર્યા હતા? તો 112 છીપલા ભેગા કર્યા હતા. એને 112 છીપલા ભેગા કર્યા અને એને કહ્યું કે આમાંથી હું એક માળા કેટલાની બનાવીશ? તો 28 છીપલાની એક કેટલી માળા બનાવશે? એક માળા બનાવશે. હવે એની પાસે કેટલા બાકી વધ્યા? બાકી એટલે આપણે શું કરવું જોઈએ બેટા? તો બાદ બાકી તો આજે 112 છે, એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો 28. હવે આપણે જોઈએ કે આ બેમાંથી 8 જશે? તો ના, એની પાસે નાની સંખ્યા છે. તો આપણે બાજુમાં જોવા જઈશું. તો અહીંયા બાજુમાં શું છે? 1. તો એના ઘરેથી આપણે લાવ્યા બસો. હવે 1 ની પાસે શું વધ્યું? તો 0 વધ્યું. અહીંયા આપણે 2 ની જોડે કેટલા લઈ જવાના? તો 10. 10 લેવાના. અને અહીંયા સંખ્યા કેટલી છે? તો 2. તો 10 ને 2 કેટલા થયા? 12. હવે તમે 12 માંથી 8 બાદ કરો તો બેટા કેટલા વધશે? ચલો ગણો. 9, 10, 11 અને 12. તો આપણા 4 વધ્યા. હવે આપણે અહીંયા 2 ની સંખ્યાનો બાદબાકી કરવી છે, ત્યારે અહીંયા શું છે? તો 0 છે. તો આપણે આગળ જવાનું. ત્યાં કેટલી સંખ્યા હતી? તો 1. હવે 1 માંથી આપણે સંખ્યા આગળ લઈ જઈએ છીએ તો શું વધશે? ત્યાં પાછું 0. અહીંયા આપણે કેટલા મૂકવાના? તો 10 લાવ્યા અને છે 0. તો 10 ના 10. હવે તમે 10 માંથી 2 બાદ કરો તો કેટલા વધ્યા તમારા? 8. કેટલા વધ્યા? 8. હવે એને એક માળા કેટલાની બનાવી? તો 28 ની બનાવી. એની પાસે કેટલા વધ્યા? તો 84 છીપલા વધ્યા. હવે હજુ એને બીજીમાંથી માળા બનાવવાની છે, તો ફરીથી એને 28 છીપલાની માળા બનાવી. તો એ 28 કેટલાથી લેવાના? તો 84થી લેવાના. બીજી માળા બનાવવા માટે એની પાસે કેટલા છીપલા હતા? 84 હતા. એમાંથી એને કેટલા બાદ કરવાના હતા? તો 28. તો આ 84 - 28. હવે 4 માંથી 8 જશે? તો ના, આપણે આગળથી 10કો લેવો જોઈશે. તો આ 8 માંથી આપણે 10કો લયો, 1 ઓછા કર્યા તો અહીંયા કેટલા રહ્યા? 7. આપણે અહીંયા 10 લાવ્યા અને 10 ને 4 કેટલા થયા? તો 14. હવે તમે 14માંથી 8 બાદ કરો તો 8 પછી કેટલા આવે? 9, 10, 11, 12, 13 અને 14. તો કેટલા આવ્યા? તો 6. હવે તમે 7માંથી 2 બાદ કરો તો કેટલા આવે તમારે? 5. કેટલા આવે? 5. હવે એને બીજી માળા બનાવી, તો એમાંથી એને 28 84માંથી બાદ કર્યા. હવે એની પાસે કેટલા વધ્યા?
तो 56 बढ़िया, कितना बढ़िया है अली पास से 56 बढ़िया। हमें कई त्रिज्य माला बनी, ए पर कितना नहीं बनावानी, तो ए पर एने 28 त्रिज्य बना। हमें बीजी माला बनाता छप्पन बढ़िया, हमें अपने एने त्रिज्य माला बनानी छे, तो ए कितना माथी बात करी शुओ, तो 56 माथी बात। छप्पन ओछा अठ्यास, हमें तमें जो छप्पन थी आठ जशे, तो ना छो यांट करता नानी शे, अपने हिना थी दस को रेशु हो, तो पांच मा थी एक बात करो, तो अहिया कितला वजा, चार वजा, अहिया छो शे, तो छो ने दस, सो, चलो बेटा 16 માંથી આપણે 8 બાદ કરીએ તો કેટલા વધે, તો 9 10 11 12 13 14 15 અને 16 કેટલા વધ્યા, તો 8, અને આ 4 માંથી આપણે 2 બાદ કરવા છે, તો કેટલા વધશે 2। ત્રણ માળાએ બનાવી તો એની પાસે હવે કેટલા વધ્યા, 28 વધ્યા, હવે એને પોતાના માટે આ જે 28 વધ્યા એમાંથી એને માળા બનાવી લીધી। હવે આપણે જોઈએ કે શું આ ચીપલા તેના બધા મિત્રો માટે માળા બનાવવા પૂરતા હતા, તો હા, ત્રણની માળા બની અને એના પોતાનીએ પણ માળા બની ગઈ હતી। હવે આપણે આગળ જોઈએ કે જે કલુ નામનો છોકરો છે એ પણ એક માળા બનાવશે, તો એ એક માળા 17 ચીપલાની બનાવશે। एक माला कितना छिपलानी बनावे शे, तो 17 छिपलानी बनावे शे। हमें ये 100 छिपला भेगा करिया, कितना छिपला भेगा करिया था, आवा 100 छिपला भेगा। तो आ 100 छिपला थी केटली माला बनावशे, અને શું એની પાસે કઈ વધશે, તો ચલો આપણે આગળ જોઈએ। 100 ઓછા 17, ચલો અહીંયા શૂન છે, તો શૂનમાંથી 7 બાદ થાય, તો 9। આપણે આગળ ગયા તો અહીંયા પણ શું છે, શૂન્ય, તો શૂન્યમાંથી પણ આગળ કશું આપણને મળે નહીં, આપણે એનાથી પણ આગળ ગયા, તો અહીંયા એક છે, એ એકને આપણે બાદ કરી અને એમાંથી આપણે આગળ સંખ્યા લઈ જવી છે, તો એકમાંથી જે સંખ્યા એક જતી રહે તો શું બન્યું, શૂન્ય બન્યું। હવે આપણે આગળ તો જઈએ પણ અહીંયા 0 છે, તો આપણે 0 ને થોડી સંખ્યા આપતા જઈએ, તો આપણે ત્યાં શું આપતા જઈશું, 9 આપવાના, 10 આપવાના નહીં, ત્યાં 9 આપવાના, અને આપણી પોતાની જગ્યા ઉપર પૂરેપૂરા 10 લઈને તો હવે 10 માંથી 7 જાય, તો કેટલા બાદ રહે બાકી, તો 3। અહીંયા 9 છે, 9 માંથી 1 ગયો, તો કેટલા રહ્યા, 8। એણે એક માળા બનાવી, કેટલાની બનાવી, તો 17 છીપલાની બનાવી, તો હવે એની પાસે કેટલા બાકી રહ્યા, તો 83 બાકી રહ્યા, તો એક માળા બનાવતા
તેની પાસે ત્યાંથી શીખલા બાકી રહ્યું. હવે એને આગળ પણ બીજી માળા ઉગાડી તો 83 માંથી ફરી આપણે 87 બાર પેલા 70 બાર કરવા તો આ કેટલા છે 3 માંથી 7 જાય નહીં. આગળ આપણે 10 કો લેવા ગયા તો અહીંયા 8 છે તો 8 માંથી 1 બાર કરીએ એટલે કેટલા વધે તો 7 વધે. અને આગળ આપણે લેતા ગયા 10 તો 10 અને આ કેટલી સંખ્યા છે તો 3 10 ને 3 13 થાય. હવે 13 માંથી તમે 7 બાદ કરો તો 7 પછી 8 9 10 11 12 અને 13 કેટલા વધ્યા તો 6 અને આ 7 માંથી 2 જાય તો કેટલા વધ્યા એ પણ 6. હવે એને બીજી માળા 17 ચીટાની બનાવી તો હવે એની પાસે કેટલા વધ્યા હતા 66 વધ્યા હતા. હજુ એને આગળ માળા બનાવતા જઉં. તો 66 માંથી પણ આગળ આપણે વાત કરીએ બે માળા બનાવી એ પછી કેટલી સંખ્યા વધી 66. હવે 66 માંથી આપણે ફરીથી અને ત્રીજી માળા બનાવી છે તો એ પણ આપણે 17 છીપલા બાદ કરીએ તો 6 માંથી 7 જાય નહીં. આગળ 10 કો લેવા ગયા એટલે 6 ની 1 બાદ કરીએ તો કેટલા વધે 5 અને અહીંયા 10 લાવ્યા 10 ને 6 100. હવે કેટલા બાદ કરવાના છે તો 7 બાદ કરવાના છે તો કરો ચલો આગળ 16 માંથી 7 જાય તો કેટલા વધશે તો 8 9 10 11 12 13 14 15 અને 16 કેટલા વધ્યા તો 9 વધ્યા. હવે તમે જુઓ તો 5 માંથી 1 બાદ કરો કેટલા વધે 4. ત્રીજી માળા બનાવી એ પછી એની પાસે કેટલા વધ્યા 49. હવે 49 વધ્યા એ પછી પણ એને શું કર્યું હો આગળ માળા બનાવી તો એ 49 માંથી એને ચોથી માળા બનાવી. હવે 9 માંથી 7 જાય તો કેટલા વધે તો 2 અને 4 માંથી 1 જાય તો કેટલા વધે તો 3. તો ચોથી માળા બનાવ્યા પછી એની પાસે કેટલા વધ્યા તો 32 વધ્યા. હવે આપણે જોઈએ કે હજુ એને માળા તો આગળ બનશે તો એને 4 માળા તો બનાવી દીધી છે તો એની પાસે કેટલા વધ્યા છે 32 વધ્યા છે. તો હવે આપણે પાંચમી માળા બનાવીએ તો 32 ઓછા 17 બે માંથી 7 જાય તો ન જાય આપણે 10 કો લીધો 3 માંથી 1 ઓછા કર્યા તો 2 અને 2 ની આગળ 10 લાવ્યા 10 ને 2 12. હવે 12 માંથી તમે
તમે 7 બાદ કરો તો કેટલા આવે 8 9 10 11 અને 12 આપણા 5 આવ્યા બેમાંથી એક જાય તો 1 હવે 5 મી માળા બનાવ્યા પછી એની પાસે કેટલા છીપલા વધ્યા 15 વધ્યા ચીપલાની બનાવી અને છેલ્લે એની પાસે વધ્યા કેટલા તો 15 તો એ છઠ્ઠી માળા બનાવી શક્યો પૂરતી નહીં તો એણે કુલ કેટલી માળા બનાવી 5 માળા બનાવી તેમ છતાં એની પાસે કેટલા ચીપલા વધ્યા તો 15 ચીપલા એની પાસે વધ્યા હવે એ પ્રમાણે આપણે આગળના લેક્ચરમાં લઈશું ત્યાર તમારે નોટની અંદર લખી દેવાનું છે